નવલી નવરાત્રિની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદમાં નવલી નવરાત્રિનો થનગનાટ થઈ રહ્યો છે ત્યારે ગરબા પ્રેમી ગરબે રમવા માટે પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. અમદાવાદના પાઘડી મેન તરીકે જાણીતા અનુજ મુદલિયારે આ વર્ષે પણ અનોખી પાઘડી તૈયાર કરી છે. અંદાજે 5-5 કિલો વજનવાળી પાઘડી આ મેન પાઘડી પહેરી ગરબે ઘૂમશે. 45,000 ખર્ચે આ પાઘડી તૈયાર કરવામાં આવી છે. છેલ્લા 8 વર્ષથી અલગ અલગ થીમ પર પાઘડી તૈયાર કરે છે. આ પાઘડીની અનેક વિશેષતાઓ છે. પાઘડી બનાવવા માટે અંદાજે 3 મહિના જેટલો સમય લાગ્યો હતો. આ પાઘડીની અંદર અફઘાની વર્ગ, રાષ્ટ્રીય પક્ષી મોર, કબીર મહિલા રેપ કેસ ઘટના અને વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી તેમજ પાઘડીની પાછળ સુરત ડાયમંડ સિટીમાં બનેલ નવનિર્મિત ડાયમંડ બુટ્સ અને પાઘડીમાં અનેક ટ્રેડિશનલ વર્ક જેવા રંગબેરંગી તમામ કલરો, કોડી વર્ક, ગોટા ઉન વર્ક, તમામ અલગ અલગ વર્ક જોવા મળ્યા. નવદુર્ગાને પણ પાઘડીમાં દર્શાવવામાં આવ્યા છે. પાઘડી બેન 5 કિલોની પાઘડી અને 8 કિલોનું કેડિયું પહેરી ગરબે રમતા જોવા મળશે. વખતેની જેમ આ વખતે બી બહુ જ તડામાર તૈયારી છે ને આ વખતે પણ હું દર વર્ષેની જેમ આ વર્ષે પણ હું એક સરસ મજાની પાઘડી લઈને આવ્યો છું. હા, મારું જે પાઘડીને વાત કરીએ, પાઘડીને કેડિયાની વાત કરીએ, તો આમાં 2.5 થી 3 મહિના થતા હોય છે મને પાઘડીને કપડાં બનાવવામાં. ખાસ એ કર્યું છે કે મારી જે પાઘડી છે એનું જે વેટ છે 4.5 થી 5 કિલો વેટ છે પાઘડીનું, ને પાઘડીનું જે નામ છે એ આત્મનિર્ભર ભારત પાઘડી રાખવામાં આવ્યું છે. હા, હું પ્રોફેશનલી ડાન્સર પણ છું ને હું કોરિયોગ્રાફર પણ છું, એટલે હું 3 થી 4 કલાક જે પ્રમાણે ગ્રાઉન્ડમાં ગરબા થતા હોય છે એ પ્રમાણે હું ગરબા કરી શકું છું.